અમરેલી જિલ્લાનું ગૌરવવંતુ જીરા ગામ અને એના આંગણે આજે સુંદર મજાનો કાર્યક્રમ ભગવાન અન્નકૂટ અને એમ્બ્યુલન્સને અર્પણ વિધિ અહીંયા સરસ મજાનો કાર્યક્રમ દિવસે અને અત્યારે ભવ્ય સંતવાણીનું જયારે આયોજન થયું છે ત્યારે ખૂબ જ આપણું ગૌરવવંતુ જીરા ગામ છે ચોડવડિયા પરિવારે સુંદર મજાનું આયોજન કર્યું છે ત્યારે એકવાર આયોજનને જોરદાર તાળીઓ છે આપણે વધાવી લઈએ અને આ ઉભા થઈ બધા બે લોકો બધા આવે આમ કારણ કે આમાં હું છે આદમીનો વાંક નથી કપા કોમ આમ છે એટલે બધા ગયા વર્ષે અશોકભાઈ 1400 રૂપિયા કપાસનો ભાવ રહ્યો બુદ્ધિશાળી માણસો કપા ન વેચ્યા હજી પીડ્યા 1700 થાય તેને મને આટા મારવા માટે એટલે કપા નહીં છે થોડુંક મોડું થયું છે કારણ કે ગયા વખતે મેં હતા માણસો હમાતો નહોતો પણ આ તો આપણે ગામ પૂરતું આયોજન છે ગામને આનંદ કરવાનો છે હા એમાં આપણી વચ્ચે ગુજરાતના ગૌરવવંત કલાકારો પધાર્યા છે ત્યારે એમનો પરિચય આપી દઉં ગુજરાત લોકસંગીતનું જેને ગૌરવ કહેવાય અને ઈ ટીવી ગુજરાતીમાં લોકગાયક જે કાર્યક્રમ આવતો એમાં ગુજરાતમાં જેઓ ફર્સ્ટ નંબર લાવ્યા છે એવા ઉમેશભાઈ પારોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને જોરદાર તાળીઓ વધાવી લો વધારો વધારો બધાને અલગ અલગ ટાઈમ આપ્યા હતા વૈયા વૈયા આ ગાદલા ભરી દો વધારો ભાઈ ત્યાં પછી વધારો વધારો બે રહો હા ક્યાં દીધું વચ્ચે ઉપસ્થિત છે જેવા સમગ્ર પટેલ સમાજનું જેને ગૌરવ કહેવાય અને દેશ વિદેશથી જેમણે પોતાના કલા પીરસી છે અને ઓડિયો વિડીયો સીડી જેમની માર્કેટમાં આવી છે એવા બેન અલ્પાબેન પટેલ એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લો અને પૂજ્ય ગીરીબાપુ સાથે આપણે અવારનવાર જેમનો સૂર સાંભળીએ છીએ એવો મીઠો મધુરો સૂર હા તેઓ પણ પટેલના દીકરા છે એવા ભાઈ દિલીપભાઈ પાનસુરિયા એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ આમાં એક 12 વર્ષે ત્રણ પટેલ જેવી આ પટેલના છોકરાને કલાકાર થવો એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલું મૂકવા જેવું છે ઘણા મન કહેતા જાદવ દીદા વૈયા ગયા તમે સંભાળી લો ને દા થોડો ડબલનું કારખાનું છે બધા બે જાઓ સમજો જ્યાં આવે તો આ ઘણું સારું છે પ્રતાપભાઈ આ એટલું પબ્લિક આવી ગયું નકર એક જગ્યાએ અમે ગયા ને તો બે જ જણા બેઠેલા મેં તમને એટલી બધી મજા આવી હતી કે તમે ઉભા થો અમે મંડપવાળા જેવી પકડ લઈ લઈને બેઠેલા પમદી ગીરમાં અમારો પ્રોગ્રામ હતો એક ભાઈ જાહેરાત કરી કે સુખદેવભાઈ ધામેલનું સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઓઢાડીને કરશે સરપંચ સાયલ લઈને ઉભા પણ ઓઢાડે જ નહીં અડધી કલાક તમે ઓઢાડજો ને કે હુઈ જાઓ હુઈ ઓઢાડો વધારો વધારો ઉયાવો ઉયાવો પ્રતાપભાઈ મને કહેતા કે તમે શરૂ કરો પછી બધા આવશે ગામ બહુ સુખી છે ઘરે રજા મળે એમ આવતા જાય ને બધા હમણાં હું માંદો પડે ડોક્ટર મને કે ઘરનું ખાધું હોય છે હમણાં 4-5 દિવસ બહારનું જ ખાવી છે 5 દિવસ મારા ઘરે મહેમાન રોકાણા મારા છોકરાને કીધું મહેમાન હાટું કઈક લઈ આવી રિક્ષા લઈએ મજા આવીને રાળી ફાળજો ગામ વડીલો આવે છે જીરા ગામ તો બહુ ભાગશાળી છે વડીલો દાંત કાઢે છે અમુક ગામમાં જાય ને તો વડીલો દાંત કાઢે ને દાંત કાઢવાય નો કે હું કર્યા કરો આ ગામ તો બહુ ભાગશાળી છે કેટલું સુખી ગામ છે બપોરે 1:30 તો કુતર્યું હોય જાય 4 વાગે ઉભો થાય સાયકલ લાગે એમ કે એવા સરસ બસે અને એમ બોલ્યું પ્રતાપભાઈ તબલા વાળા દાંત કાઢે ને સારું કહેવાય નકર આના દાંત આવે જ નહીં જયારે કથામાં સીતાજી વળાવે ત્યારે રોતા હોય મહિના 5 કથા 5 વાર રોવે તો સીતાજી વળાવે એટલે ન રોતા આગલા હિસાબ આટલું રોતા હોય ઓલી કથામાં એટલા કાપ્યા હતા આમાં કેટલા કાપશે મજા સૌરાષ્ટ્રની છે એવી જાઓ એટલે આ સુરત વાળા 15-20 દી રોકાય કેટલા ગામના કામ થઈ જાય હવેડા નવા બની જાહે શેક ડેમ નવા બની જાહે એમ્બ્યુલન્સો આપતા જાહે ભાગવત સપ્તાહો કરશે અને કેટલું સપુતરા નવા બનાવશે 15 દી રોકાય પણ ગામની સિકલ બદલીને રહ્યા જાય અને જ્યારે જયારે જરૂર પડી તો 1.5 રૂપિયો આ સુરત વાળા મુંબઈ વાળા આપણને આપ્યું આપણે પેલી હાજરી આપેલી છે પ્રસંગમાં રોકાણ લગભગ કઈ કરવાનું છે નહીં આપણે અહીંથી ઘણું મોકલ્યું પણ સીપડા એવા લક્ઝરી વાયસ મારતા
બે ત્રણ તો તારાપુર ઉલટી કરતા એ શીપડા કાઢો કે અમને ઉતાવો. એટલે આપણે કઈ શીપડા સિવાય સુરત મોકલી ત્યાં નથી. સુરત આપણને ઘણા હાય છે. હું ઘણી વાર સૌરાષ્ટ્રમાં કહું છું કે સુરતનગરના સમોસા વખણાય, ભાવનગરના ગાંઠિયા વખણાય, જેતપુરની બાંધણી વખણાય, પણ મિત્રો સુરત એવું છે કે સુરતના દાંતા વખણાય છે. દાંતાઓ તો 1.5 લાખ રૂપિયા આપ્યા. હમણાં હોસ્પિટલ બની સુરતમાં 750 કરીને હોસ્પિટલ 2 કલાકમાં રૂપિયા ભેળા. 51 લાખ ના હું તમને કહું 200 દાંતા અને 52 કરોડ એક એક વ્યક્તિ આપે. આ દાંત બધું ભેળું થઈ જાય. અને કદાચ આ ભારતમાં સુખીમાં સુખી માણસ કોને કહેવાય કે જોડિયાતનું જીન્સ પહેર્યું હોય, વુડલેન્ડના બૂટ હોય, રેમન્ડનો શર્ટ હોય, ટીબીએઝનનો ગળામાં ચેન હોય, લેક્સસ ગાડી હોય, બોમ્બેના એમ્બીવિલીમાં, લોનાવાલામાં, સહારા સિટીમાં તમારું 100 કરોડ રૂપિયાનું મકાન હોય, તમારી બાજુ ધીરુભાઈ અંબાણી રહેતા હોય અને ધીરુભાઈ અંબાણીના ઘરના કોકિલાબેન આપણે ઘરે આવીને એમ કે કોથમરી આપણને, આને સુખી કહેવાય. બાકી એક જણો હમણાં બેંકમાં ગયો, બેંકમાં કે લગ્નની લોન આપન, એટલે કે હપ્તા નહીં ભરવતા કે છોકરા લઈ જાય છે. લે હું છોકરા ભેળા બેંક ઉભી આને ભાઈ લે હું લ્યો. પણ આપણી વચ્ચે સરસ મજાના સાજિંદા તે જુનાગઢથી વધારા છે એવા તબલા ઉભાઈ સાગરદાનભાઈ ગઢવી, એમને જોરદાર તાળીઓથી વધાઈ લ્યો. એમની સાથે પ્રભુદાનભાઈ ગઢવી, એમને પણ જોરદાર તાળીઓથી વધાઈ લ્યો. એવા બેન્ઝો ઉપર જેવો સૂર આપી રહ્યા છે એવા મુકેશભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાઈ લ્યો. અને આ બધા સાજિંદા છે એમાં અગત્યનું જો કોઈ અંગ હોય તો મંજીરા છે. આ તબલું મેળવવું પડે, આ બેન્ઝો મેળવવો પડે, હાર્મોનિયમ મેળવવું પડે, પણ મંજીરા એવા છે એ મેળ જ વાગે, પણ એનો મેળ ન આવે. કુમાર શું કરે છે કે મંજીરા વગર વંડ્યું ઠેકીને ભાગી ગયા. જોકે આના તો એક એક વાર લગ્ન થઈ ગયા. હમણાં પ્રતાપભાઈ મને કહેતા, મને કહ્યું તમે અવસ્થા તમારી થાય તી જાય કે મને કે મેં કીધું હમણાં બસમાં મારા હારા ભેળા છે એ મને ઓળખતા મટી ગયા. મને કે તમને કઈક જોયા છે? અરે હજી ગંદો એના હોય ને એના બાકી છે, જોઈએ ની ક્યાં કરો. 300 જણને લઈને આવ્યા હતા. પણ મજા આય છે સૌરાષ્ટ્રની. એમ જો હવે તો તમે સુરત વાળા, મુંબઈ વાળા, લોના વાળા, મહાબળેશ્વર વર્લ્ડ ટુર કરી ગયા. હવે 3 વર્ષથી દેહની એટલી ડિમાન્ડ આવી છે કે બધા લગભગ પ્રસંગો દેહમાં કરે છે. અને આવી પગથાની કઈ ભળે એ એક એક રાંગે 8-8 મકાન, વીઘા વીઘાના ફળિયા. હા સુરતમાં રહેવાની હરખાય છે, પણ 12% માણસો 1970માં ગયા એને 100 રૂમ ગયા સ્વાથા મળે જ રહે. 12% માણસોને પોતાના બંગલા, પોતાના ફ્લેટ એને ત્યાં રહેવું. બાકી આમ તો દેહ જેવો કાંઈ જલસો નથી. બાકી સુરતના ઘનશ્યામનગરમાં રહેવું કે ત્યાં શેત્રુંજી ડેમમાં હોય એવું હારું. ડોલ તમે ખોળાવ્યો તો નાઈ એક ફડકે મુકો 92 નથી દેવાતું. અને સ્ટોપર જ નથી, સ્ટોપર જ ગીત ગાતા ગાતા ના હોય કોઈ બીજો આવીને ખોળાવે એટલી હકડાય છે. એટલે બહુ હરખાવીને રહેવું એને ત્યાં વાંધો નથી, પણ હાવ ત્યાં હાડલાના દોરા તોડવા ન થવું. એ કે ત્યાં 3 વીઘાનો રસ્તો કરો તો ઢોર હસવાય. મજા છે અહીંયા. તમે 1 કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળો રોડ ઉપર તો કોઈ ફોટો ન પાડે. તમે જોઈજો 1 કરોડની ગાડી લઈને નીકળો કોઈ ફોટો ના, પણ શણગારેલું બળદ ગાડું હોય ને તો 20 ભૂરિયા પેળા થઈ જાય ફોટો પાડવા. પીઝા ને બર્ગર ભલે તમે ખાઓ, પણ બાજા રોટલા ભળતા જેવી મજા નથી. આ સાહિત્ય શું છે? અભણ માણા બોલે અને ભણેલા સાંભળે સાહિત્ય. બાજાનો રોટલો બોલે ને પીઝા ને બર્ગર સાંભળે સાહિત્ય. આપણી ભાંગલી પીટલું ડેલ્યુ બોલે અને એપાર્ટમેન્ટ સાંભળે એ સાહિત્ય. મને એક ભાઈ પૂછતા, મને કે શહેરની બહેનો અને ગામડાની બહેનો ફેર હું? મેં ગામડાની બહેનો છે ને દિવાળી આવે ને એટલે એ થાંભલી રંગે, એ બાવણા રંગે, એ ગાય કરે, મકાન રંગે. અમારે ગામડાની બહેનો, શહેરના બહેનો ઉત્સવમાં શું કરે? ગાલ રંગે, હોઠ રંગે. એટલો હે ગામડું ગામડું છે. ગામડા બધા ભગવાન એટલે આ બાજુ એવા, નકર તો બીજે ન ક્યાં જાય. તમે વિચાર કરો કે કૃષ્ણ ભગવાન જન્મ્યા ઉત્તર ભારતમાં ગોકુળમાં, પણ વૈયા વસેલા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા ઉત્તર ભારતમાં છપૈયામાં, પણ વૈયાવા 40 વર્ષ ગઢડામાં. સંત ભોજનરામ બાપુ ફતેપુરમાં ભગવાનને નીચે લાવ્યા. વીરપુરમાં જલારામ બાપુ ભગવાનને નીચે લાવ્યા. ધના ભગત ધોળામાં ભગવાનને નીચે લાવ્યા. વાલામરા બાપુ ગારિયાધારમાં ભગવાનને નીચે લાવ્યા. કૃષ્ણ ભગવાનને 52 વખત જૂનાગઢમાં નરસિંહ મહેતા લાવ્યા. ઝાઝામ ઝાઝુ જો ભગવાન અપડાઉન કરવું પડ્યું હોય તો માત્ર માત્ર સૌરાષ્ટ્રમાં, બાકી કોઈ રાજ્યમાં ભગવાન ગયા નથી. નકર કૃષ્ણ ભગવાન ધારે તો અમેરિકાનો જન્મ ન લઈએ કે? અમેરિકા હું ગોપીઓ નથી, આલસીશન ગોપીઓ. હાય કૃષ્ણ હાય કૃષ્ણ.
પણ આપણો મોડો જવાબ નહીં. આમ પાદર બેઠા ને તમે પૂછો કેમ બધામાં હોઉ મંડળી ઉપર લીધી હોય તો સરકાર ગોત્યું કે બધા ગયા ક્યાં લઈ લે, કોઈનો મોડો જવાબ જ નહીં. અને આ શહેરવાળા સુખી છે એનું કારણ એમાં હળહ નથી, એમાં ટાઈમ નું જજમેન્ટ છે. એ ટાઈમ સર રહેશે એટલે સુખી છે, એટલે કરોડોપતિ થયા. આપણે ગામડામાં દિવસે દોડી ઉઠે રાતે લાકડી ઉઠે, ભેળા થયા નથી. બાય ત્યાં કયા પક્ષમાં હતો ભાઈ, ગમે એ પક્ષમાં હો એની મજા છે. પણ આ ગામડાની મજા છે એ કરો. તન હારું રાખો તન તો ડોક્ટર પાસે જવું જોઈએ, મન હારું રાખતો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન હારું રાખતો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. તન મન અને ધન ત્રણે જો તંદુરસ્ત રાખ્યું હોય તો અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં રહ્યું છે. આ સુંદર મજાનું ગૌરવંતું કામ જીરાના આંગણે થયું છે કે નાના નાના માણસને દર્દીને પણ તાત્કાલિક સારવાર મળે એને અમરેલી સુધી અમદાવાદ સુધી જવું હોય તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ છે. આ કામને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ, કારણ કે 6-7 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ થાય વિચાર કરો તમે, એની ગામ માટે સારામાં સારી સુવિધા છે. અને અહીંયા બહુ મોટા આપણા ફાયક કહેવાય કે એટલી સંતો વ્યસ્ત હોવા છતાં કે જેના દર્શન કરવા લાખો માણસો આશ્રમોમાં જતા હોય, એમ એટલે આવા સમયમાં ત્રણે મહાન સંતો અહીં આપણા ગામને આંગણે પધાર્યા. કારણ કે સંતો આપણા ગામને આંગણે પધારે એ બહુ મોટા ભાગ કહેવાય. પૂજ્ય કરશનદાસ બાપુ, પૂજ્ય વિજય બાપુ, પૂજ્ય ગીરી બાપુ આપણા આંગણે પધાર્યા. આવો સરસ મજાનો માહોલ જયારે ગામ આપણું ગૌરવવંતું છે, એટલી બધી એકતા સાથે એટલા બધા સરસ કામ થાય છે. અને ગામડું મારા બાપુજી શંકરભાઈની મોજડી ગાતા તે બોલતા હતા, ગામ છે ને મોતીની ઈંઢોણી જેવું છે, એમાં એક કલરના મોતી હોય તો સારું ન લાગે, એમાં અલગ અલગ કલરના મોતી હોય તો જ ઈંઢોણી સારી લાગતી હોય. એમ ગામડામાં અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ અટકના પટેલો રહેતા હોય, અલગ અલગ જ્ઞાતિના માણસો રહેતા હોય તો એ ગામ શોભતા હોય, અને એવું ગૌરવંતું ગામ. એટલે ભાઈ રમેશભાઈ અને મનસુખભાઈ એ મંજેરા ઉપર છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. અને સરસ મજાનું સાઉન્ડ, કારણ કે 60મો પ્રોગ્રામ અમારે છે કલાકારોનો. હા હજી તમે 12મા મહિને પહેલી તારીખે લગભગ છૂટા થાવ, એટલા બધા પ્રોગ્રામ છે, છતાં સરસ મજાનું સાઉન્ડ છે. ભાઈ વિપુલ સાઉન્ડ સાવરકુંડલા, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. હા મુંબઈ હમણાં ગયો તો મુંબઈ થી એક ભાઈ મારી પાસે મને કે તમારું નામ સુખદેવ, તમારી અટક ધામેલિયા, તમારી જાતિ કઈ? મેં નર જાતિ. મને કે ધામેલિયા શ્યામાં આવે? મેં તમે પૈસા તો મોટરમાં આવે ને રેલી નહીં આવે, અને હા લુખીશો બીજી વાર ન આવે. એટલે આસન કરે ને આસન, એ લોકો એમ કે છે ગમે એટલે આસન કરો પણ દાંત ન કાઢો તેનો કોઈ અર્થ નથી. હો દાંત ન કાઢો ને એની બાજુ બે હોય ને એને વેવાય ન કરવું. અમુક જોજો તમે દુનિયામાં ગમે ને થાય કે જાઓ, ઘેરે આવો એટલે થાક ઉતરી જાય, પણ જે માણસ ઘેરે થાકે ને એ થાક અહીંયા દેખાય. એમ ગમે એટલું બળ કરશે તો આમ જ બેઠા હું લોસો છે, લોસો છે ડાયરો છે. અને અમુક જોજો એક જ વાર દાંત કાઢશે સોડા પડી પૂરું આગળ વધશે. એટલે એમ બોલ્યો તમને દાંત નો એમાં અમારો વાંક નથી, અમુક ને ઉપરથી સર્કિટ જ ન ફિટ કરી તો એ હલે જ નહીં. પણ અહીંયા હાસ્ય છે હાસ્ય, એ માણસ નિર્દોષ હોય. જે માણસ દાંત કાઢતો છે ને એ બધા કામમાં જોજો ભળશે, અને મીઠા લગભગ કામ અટકાવશે. મીઠેશ નો તો વિશ્વાસ તમારે ન કરવો, નકર આસન વાળા એમ કે છે કે આખો દિવસ તમે આસન કરો અને 1 કલાક દાંત કાઢો તો આખા દિવસના આસનની જેટલી અસર છે એટલે 1 કલાકના હાસ્ય થતી થઈ હોય. જોકે હાસ્ય માત્ર ડાયવર્ઝન છે, આપણે જેમ બને એમ લોકગીતો ભજન સંતવાણી એવું બધું સાંભળવાનું છે. આપણી જે ફરમાઇશ છે અહીંથી પૂરી કરવામાં આવશે. પણ આપણા જીરા ગામના આંગણે પ્રથમવાર જેવો પધાર્યા છે, અને ગુજરાત લોકસંગીતનું જે ગૌરવ છે એ ટીવી ગુજરાતીના 180 દેશમાં જે પ્રસારણ થાય અને કરોડો ગુજરાતીઓ જેમને સ્વીકાર્યા છે એવા ઉમેશભાઈ ભારોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમને વિનંતી કરું કે ઉમેશભાઈ ભારોટને સુંદર મજાની સંતવાણી ભજનની શરૂઆત કરે. ઉમેશભાઈ ભારોટ, એમને જોરદાર તાળીઓ દે દો. ઉમેશભાઈ ભારોટ અમારા બાપભાઈ સરસ સૂચના આપી કે એમ્બ્યુલન્સ જે છે એમના તો નાતા છે તોડીવડીયા પરિવારના પ્રતાપભાઈ અને અશોકભાઈ ને બધા, પણ એનો મેન્ટેનન્સ કરતો આવે જે કઈ એ અહીં જે આ ડાયરામાં તમે જે કઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો એનો જે મેન્ટેનન્સ કરતો છે એમાં પૈસા વપરાવાના છે. એટલે મન ભરીને આપ જે કઈ પોગો ત્યાં આપજો, અહીંથી કોઈ કલાકાર લઈ જવાના નથી. હા એટલે જેમ આપણે જ્યાં મોજ આવે ત્યાં વરસજો, જે કઈ પૈસા આવે એ એમ્બ્યુલન્સના મેન્ટેનન્સમાં વપરાવાના છે. એટલે આ જાહેરાતને પણ જોરદાર તાળીઓથી આપણે
વધાઈ લઈ અને ઉમેશભાઈ ભારતને વિનંતી કરું. અર પહેલો નામ પરમેશ્વર, પહેલો માંડો છે જો મૂરખ નર જે સમજે નહીં, હરી કરે છો આ તો શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી અને મને મતિ આપજે માં, એ શબ્દ ઉચ્ચારણ સરસ્વતી માં મને મતિ આપજે માં, ભૂલ્યા અક્ષર તું બતાવજે, ઓ માડી તારા ગુણ લાગાઉં હું બિન રા, અને નિત પ્રતલી જેના જો લાભે મનુષાજનમ, તો કીધે ઉત્તમ કા જો લાવે એ લાવે અનુસાધન, ઓ તો તો કીજે ઉત્તમ કા એ ભાગ બડા તો તેમ જપ રામ, એને બખત બડા કછુ દે, એ ભાગ બડા એ બડા રામ જપ રામ તેરા બખત બડા કછુ દે, અકલ બડી તો ઉપકાર કર, તો દેહ બીજા ફળે અકલ બડી પુકાર કર, દેહ ધીરા ફળે જીરા ગામને આંગણે અહીંયા જેટલા વધાર્યા છો
વડીલો, મિત્રો, માતાઓ, બહેનો અને નાના ભૂલકાઓ બધાને સૌપ્રથમ તો જય માતાજી, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષની બધાને શુભ શુભકામનાઓ. જીરાવાળાઓ સામે બેસીને ભજન કર્યા છે પણ જીરા ગામને આંગણે આજ પહેલી વાર આવ્યો છું એટલે સાહેબ જેટલા બેઠા છો એ બધાને એક વાર નમ્ર વિનંતી કે એક વાર અંતરનાથ થી માં ભગવતીની